જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નવી સ્કૂલ દ્વારા એચી ડિજિટલ લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અંગ્રેજી વિષયની અંદર ABCDના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ વિશે ભણવાનું છે. ગયા લેક્ચરની અંદર આપણે A to M સુધીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ વિશે ભણી ગયા. તમે લોકોએ હોમવર્કમાં પણ લખ્યા જ હશે અને સાથે સાથે પાકું પણ કર્યું હશે. અને તમને લોકોને હવે A to M ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તો આવડી જ ગયા હશે. ચાલો આજે આપણે N થી Z સુધીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ વિશે ભણવાનું છે. તમારે પહેલા મારી સાથે સાથે બોલતું જવાનું છે અને ત્યારબાદ લખવાનું છે. ચાલો આપણે બધા જ સાથે બોલીએ. પહેલાં શું આપેલું છે? N, N for nest, N E A S T, nest એટલે માળો. N for શું થાય? nest, અને nestનો સ્પેલિંગ શું છે? N E A S T, nest એટલે માળો. ત્યારબાદ O, O for orange, O R A N G E, orange એટલે નારંગી. O R A N G E, orange એટલે નારંગી. ત્યાર પછી O પછી શું આવે? P, P for parrot, P A double R O T, parrot એટલે પોપટ. એના પછી Q, P પછી Q, Q for queen, Q U double E N, queen એટલે રાણી. એના પછી શું આવે? R, R for rose, R O S E, rose એટલે ગુલાબ. એના પછી શું આવે? S, S for sun, S U N, sun એટલે કે સૂર્ય. ત્યાર પછી T, T for tiger, T I G E R, tiger એટલે વાઘ. એના પછી શું આવે? U, U for umbrella, U M B R E double L A, umbrella એટલે છત્રી. U M B R E double L A, અમ્રેલા એટલે છત્રી. એના પછી V, V for van, V A N, van એટલે વાન. એના પછી W, W for શું થાય? વોચ, વોચ એટલે કે ઘડિયાળ. તમને બધાને ઘડિયાળ પહેરવી તો બહુ જ ગમતી હશે અને ઘડિયાળમાં જોતા પણ હવે તો તમને આવડી જ ગયું હશે. W for watch, W A T C H, W A T C H, watch એટલે ઘડિયાળ. એના પછી X, X for Xmas tree, X M A S T R E E, Xmas tree એટલે નાતાળનું ઝાડ. એના પછી Y, Y for yak, Y A K, yak એટલે કે યાકો. એના પછી છેલ્લે Z, Z for zebra, Z E B R A, zebra એટલે zebra, Z E B R A, zebra એટલે zebra. ત્યાર પછી અહીંયા આપેલું છે ખૂટતા કેરોટ એટલે પોપટ, પી એ ડબલ આર ઓ ટી, પેરોટ એટલે પોપટ. એના પછી આપેલું છે આર ઓ એ સી, રોઝ. હવે અહીંયા આપેલી છે બ્લેન્ક, એટલે ત્યાં આપણે શું લખવાનું છે? એનો અર્થ લખવાનો છે. રોઝનો અર્થ શું થાય? ગુલાબ. તો આપણે અહીંયા લખશું ગુલાબ, R O A C, rose એટલે ગુલાબ. ત્યાર પછી આપેલું છે બ્લેન્ક, આપેલી છે
પછી ટાઈગર લખેલું છે અને એના પછી ફરી એક વખત બ્લેન્ક આપેલી છે તો આપણે અહીંયા સ્પેલિંગ પણ લખવાનો છે અને અર્થ પણ લખવાનો છે ઉચ્ચાર તો આપેલો જ છે તો ટાઈગર નો સ્પેલિંગ શું